નમસ્કાર સીતારામ બધાને. આપણે અત્યારે તળાજ હશે, બપોરનો સમય થયો છે અને વરસાદ જોઈ તો બહુ સારામાં સારો છે. તો જી લગાય વરસાદ હોય કોઈ પણ જિલ્લામાંથી વિડીયો આપણે જોતા હોય લખવાનું ભૂલતા નહીં. આપણી બે યુટ્યુબ ચેનલ છે, જય કિસાન ઓફિશિયલી, જય કિસાન એન 99. અત્યારે જોઈ શકો તળાજા સિટીમાં અત્યારે વાઇસોકમાં ઉભો છું, પાણી જોઈ શકો છો તમે. અને આપણે છત્રી ઉભા છે ને અત્યારે વરસાદ પણ શરૂ છે. તો કોઈ પણ જગ્યાએ વરસાદ હોય લખવાનું ભૂલતા નહીં. આજે મારા અંદાજે બધી જગ્યાએ આવો સાર્વત્રિક સારો વરસાદ હશે એવું મારું અનુમાન છે. અને બીજો આપણો આજની તારીખ કહી દઈ અને બીજો આગળ પણ મેઇન ટોપિક હોય છે રોજની માટે વૃક્ષ વાવો હોય તો એની ઉપર આગળ આપણે ડીપમાં પાછો સાંજનો વિડીયો હોય છે આની સાથે. તો આજની તારીખ છે 12/7/2024 અને અત્યારે બપોરના 2 વાગ્યા જેવો સમય થયો છે અને વરસાદ બહુ સારો છે. તો આવી રીતે તમારા ગામમાં કોઈ પણ જગ્યાએ હોય તો કોમેન્ટમાં લખજો કે હા અમારે પણ આજનો વરસાદ સારો છે. કોઈ પણ જગ્યાએથી બોલતા હોય, બાજના જિલ્લાના હોય તો બહારથી, કાલે આપણે નવસારી બાજુથી બારડોલી બાજુથી કોમેન્ટ આવી છે હા અમારે વરસાદ સારો છે. તો એવી રીતે તમે કોઈ પણ જિલ્લામાંથી હોય તો લખવાનું ભૂલતા નહીં. તો હવે આગળ આપણે લાઈવ વરસાદ પાછો ફરીથી બતાવીશું. તળાજામાં વરસાદ શરૂ છે બપોરનો સમય. જોરદાર વરસાદ શરૂ તળાજા. રોડ ઉપરથી પાણી જાય છે. તો સીતારામ બધાને, આપણે બપોરે જયારે તળાજા હતા તમે આગળના વિડીયો જોયું તો અહીંયા મેં વિડીયો બનાવ્યો હતો ત્યાં કઈ રીતનું મતલબમાં સિટીની ઓલી શું કહેવાય રસ્તાઓ એમાં પાણી ભરાઈ ગયું હતું. તો મારું અનુમાન છે આજે બધે વરસાદ હશે આવી રીતે ભાવનગર જિલ્લા પૂરતી. તો મારું અનુમાન કહે છે કે બધે આવી રીતે સારામાં સારો વરસાદ હશે. તો જે લોકોને આવી રીતનો સારો વરસાદ કોઈ ગામમાં નદી નેરા પણ હાલતા ગયા છે એવું મને અનુમાન મળ્યું છે. એક બે ગામના રોયલ છે અહીં તળાજા નજીક, તો અહીંયાના મતલબ એક બે ખેડૂતોને આપણે ફોન કરી હતી કીધું કે અહીંયા સારો વરસાદ છે. તો આવી રીતે તમારી કોઈ મને ખબર છે ઘણા લોકો વિડીયો જોવે છે પણ કોમેન્ટમાં લખતા નથી. તમને કાંઈક ને કાંઈક લખો હા મારે વરસાદ છે હા કે ના જવાબ આપો. બીજો આપણો મેઇન ટોપિક હોય છે એની ઉપર આપણે આગળ વિડીયોમાં જવાનું છે વૃક્ષ વિશે, તો આપણે રોજ કહેવાના છીએ. તો આજ બધી જગ્યાએ સારો વરસાદ છે બધાએ લખવાનું ભૂલો નહીં એવું મારી ખાસ સૂચના છે. બીજું એ ઘણા ખેડૂતોને મોબાઈલ નંબર જોતો હોય છે મારો, તો મોબાઈલ નંબર મારો 7 વાગ્યાની વિડીયોમાં જ આપીશ. સવારે શાકભાજીનો વિડીયો આવશે એમાં મારો મોબાઈલ નંબર નહીં મળે, મારે કેમ કે ઈઝ કરવું પડશે. કેમ કે તમે અત્યારે વિડીયો હજી મેન આપણો વિડીયો હોય છે વૃક્ષને લગતો કે ગમે તો વિડીયો તમારો જોવો નથી. કાલે જ હું સવારે જાહેરાત કરી દઈ શાકભાજીના વિડીયોમાં કે કોઈ પણને મોબાઈલ નંબર જોવો તો સાથે 7 વાગ્યાવાળો વિડીયો જોવો તેમાં મળી રહેશે. હવે કેવું જરૂરી છે તમારે મતલબમાં તમે શું કહેવાય એક જાતનું ઓલું થઈ ગયું શાકભાજી વિડીયો તમને સરળ લાગે તો એ જોવો છો તમે. અને હું વૃક્ષ વિશે રોજ બધી કેટલી માહિતી આપું તો એ તો તમે જરાય પણ જોતા નથી. તો એટલા માટે અમુક વસ્તુ છે આપણે શું કે બંધમાં હાલવું પડશે, એટલે એ કહેવત છે બંધમાં રાખવું પડે એ આપણે અત્યારે એમાં ડિટેલમાં જતા નથી. અને એક બીજી કહેવત છે કાલે પણ આપણે કહી દીધું જાગ્યા ત્યાંથી સવાર, એનો મતલબ એમ થાય છે કે આપણે જે અત્યાર સુધી ભૂલ કરી હોય તો શીખરવા માટેનો હજી સમય છે અને જાગ્યા ત્યાંથી સવાર કહેવાય. એ બાકી એની સિવાય તમારી પાસે બીજો કંઈ અર્થ હોય તો તમે કહી શકો. જાગ્યા ત્યાંથી સવાર એટલે મતલબમાં હજી જાગવા હજી મોડું ન થઈ ગયું, મતલબમાં હજી આપણી પાસે સમય છે વૃક્ષ વાવવાનો. અને આવતા વર્ષે મતલબમાં 2025 આવે શું કહેવાય પછી ઉનાળો બેસે એની સમયમાં તો જ્યારે એટલી ગરમી ન પડે. અત્યારે તમે વૃક્ષ વાવ્યા છે તો ટાઈમે હજી આપણે બધા મતલબ નક્ષત્ર આવતા હોય એમાં સારો વરસાદ થાય એવું મારું અનુમાન છે પહેલાંની કહેવત પ્રમાણે. પછી વૃક્ષ વાવશો અત્યારે તો આપણી ત્રણેય ઋતુ આવે છે ચોમાસું શિયાળો અને શું કહેવાય ઉનાળો. તો એ બધી ઋતુ એની રીતે જે 4-4 મહિના હોય છે એની રીતે મતલબમાં એ બધી ઋતુ એની એના મહિનામાં કામ કરે. તમે ગયા વર્ષે જોઈશું તો ઠંડી પડી જો એ સમયમાં ઠંડી જ નહોતી પડી. મેઇન કારણ શું છે આપણે વૃક્ષ કાપી નાખ્યા એટલે ઋતુ હોય છે અમુક બલટાઈ ગઈ અને શું કહેવાય વરસાદને સમય ઠંડી થઈ જાય છે અને ઉનાળો હોય ન્યા ક્યારેક ક્યારેક માવઠ આવી જાય. આ બધું હું છું સાયકલ વિખાઈ ગઈ, જે સાયકલ હોય એ પ્રમાણે હોતી નથી અત્યારે રહી નથી બધી મતલબમાં સમય સમય જે બધી વસ્તુ થવી જોઈએ થતી નથી એનું મેઇન કારણ છે વૃક્ષ. વૃક્ષને લીધે કેટલા ફાયદા થાય છે અત્યારે આપણે લાંબુ ડિટેલમાં નહીં જવું પણ થોડુંક સમજાઈ દઉં છું ફરીથી, કેમ કે રોજ કહેવું જરૂરી છે નવા સબસ્ક્રાઈબર વર જોતા હોય એટલા માટે. તો વૃક્ષને લીધે આપણી પક્ષીઓની સંખ્યા વધે, પ્લસ કે અત્યારે તમે પક્ષીઓનો અવાજ પણ સાંભળી રહ્યા છે ઘણા જોઈ રહ્યા છે તો
અને ઘણા પક્ષીઓ લુપ્ત પણ થઈ ગયા છે. પહેલા આપણે સવારના સમયે જોઈશું તો પોપટ મરલાનો અવાજ બહુ આવતો, આપણે ખબર પડી સવારે પડી ગઈ. અત્યારે તમે જોશો તો એકેનો અવાજ આવતો નથી, ક્યારેક આવતો હશે આપણે નાનંદ પડતા, પણ પેલા મોરલા તરત એનો સમય થાય 6:30-6:30 નો તો એનો સવાર તરત જ આપણે અવાજ આવતો. તો અવાજને હિસાબે આપણે તરત ખબર પડી જતી. તો પાછા પક્ષીઓની સંખ્યા વધે માટે ઉમરાનું ઝાડ આવે છે, એ ઉગાડો તો એના પણ ઘણા ફાયદા છે. એની હિસાબે મતલબમાં 12 માસમાં ફળ આવે છે, તો એની હિસાબે પક્ષીઓની સંખ્યા વધે. પ્લસ પોઈન્ટ ઈ છે, ઉમરો હોય ઉમરોને એના મૂળની અંદર પાણી સંગ્રહ કરે છે. પાણી સંગ્રહ કરે એટલે મતલબમાં એની આજુબાજુ તમે કહો કે ડાર બનાવો તો પાણી અખંડ અને સારું પાણી થાય છે, પાણી ખૂટે નહીં. આ પહેલાંની કહેવત છે. અને 2 થી પહેલાં વિડીયો બનાવ્યા પછી હું મતલબમાં વડીલ ખેડૂતો હોય 70-80 વર્ષના અત્યારના, તો એને હું મળ્યો, એને કીધું નહીં એ વાત તમારી સાચી છે, અને તમારે ગમે પૂછવું હોય ને પૂછી શકો છો. અને તમે એમ કહેશો કે આ વાત ખોટી છે તો આપણે ઉમરાનું વૃક્ષ વાવવાનું કહેશું નહીં. આમ હું કહેતો હોય બધું જાણીને જ કહેતો હોઉં, એમનું ડાયરેક્ટ હું નથી કહેતો, એનું ખાસ ને ધ્યાન રાખીને કહું છું. આપણે પહેલાંની મતલબમાં હોય એને આધારે જ કહું છું, આપણે કંઈ મેં તો કંઈ સંશોધન નથી કર્યું, કેમ કે આપણે પહેલાંની વસ્તુ છે એની ઉપર પાછું આવવું જ પડશે. બળદની પણ જરૂર પડશે, આગળ જતા અત્યારે કોપી કહી દઉં છું. બળદની જરૂર અહીંયા બળદથી જ ખેતી કરવી જોવે. બીજો એ પ્લસ પોઈન્ટ અત્યારે કોઈએ કીધું નથી, પણ અત્યારે મને કહેવાનું મન છે તો થોડું કહી દઉં છું. આવનારા સમયમાં આપણે ઓર્ગેનિક ખેતી પણ કરવી પડશે, કારણ કે અત્યારે આપણે નજ નવી ઘણી દવા વાપરી છે, આપણે એમાં ડિટેલમાં જવું નથી. ખેડૂતો હોય ને ખાસ સૂચના છે મારી, અને તમે જોયું છે પહેલાં જેવા ખડ નહોતા ખેતરમાં ઉગતા હોય, એટલે અવનવા ખડ આવી ગયા છે. એ શેને લીધે આવે છે? એ તમે જે VIP ખાતર વાપરો છો, મતલબમાં ખાતર નાનામાં આપણે લેવા નથી. અગર કોઈ લોકો એ જોતા હશે કંપનીવાળા તો એમ થશે કે મારી અત્યારે બહિષ્કાર કરશે. આપણે કોઈને કાંઈ વાંધો નથી, એટલે આપણે કોઈ કંપનીનું નામ લેતા નથી. આપણી જમીન બગડી ગઈ છે અત્યારે, એટલી પહેલાં જેટલા અત્યારે એટલા મોલ થતા મહિલા ના તો એટલે આપણે દવાનો સાઠી પડે છે ખડ બાળવાની, તો મતલબ આ જમીન પણ બગડી ગઈ છે. તો આવનાર સમયમાં આપણે આજની તો કાલે ઓર્ગેનિક ખેતી તો કરવી છે, આપણે એમાં અત્યારે ડીપમાં જતા નથી, એને લગતા પણ આપણા વિડીયો ટૂંક સમયમાં આવવાના છે. અને ટૂંક સમયમાં આપણે મતલબમાં મગફળીમાં અત્યારે કયો રોગ આવ્યો છે, શું પ્રોબ્લેમ છે, એના પણ વિડીયો આવશે. તો રોજ શનિવારે 7 વાગ્યાની વિડીયોની રાહે રહો, એ માટે હું નવું નવું લાવ્યા કરીશ. એટલા માટે કહું છું કે રોજ મારો 7 વાગ્યાનો વિડીયો આવી જોવાનું ભૂલો નહીં. તો વધારે આપણે વધારે કહેતા નથી, તો વૃક્ષ વાવવાનું ભૂલતા નહીં. વૃક્ષ વાવવાનું વરસાદ લાવો એ કહેવત છે, અને કહેવત પ્રમાણે આપણે આગળ હાલવું જ પડશે. તો વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીશું. રોજ આપણા વિડીયો આવે ને રોજ જોવો, 7 વાગ્યાનો વિડીયો જોવાનો તો રોજ રાખો, એમાં તમને કંઈક ને કંઈક જાણવા મળશે. તો આભાર બધાનો, સીતારામ.